દશામાની નળ દમયંતી પર પહેલાં કોપાયમાન થયા, પછી તેના ઉપર કૃપા કરી તેની આ વાર્તા છે. નિષધ દેશમાં નળ નામે એક અત્યંત પૂર્ણ શ્લોકી પ્રજાપ્રિય રાજા રાજ કરતો હતો. એની અત્યંત સ્વરૂપવાન રાણીનું નામ દમયંતી હતું. એ ઘણી સુશીલ, ગુણવાન, સંસ્કારી, પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ પ્રાતઃકાળે રાજા નળ સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાજદરબારમાં ગયો અને રાણી દમયંતી મહેલના ઝરૂખે વાળ ઓળવા બેઠી. ઝરૂખામાં બેઠી બેઠી તેણે સરોવરની પાળ પર 16 શણગાર સજીને હાથમાં પૂજનની થાળી સાથે સ્ત્રીઓને મહાલતી જોઈ. તેથી તેમણે પોતાની દાસીને તપાસ કરવા મોકલી. દાસી તપાસ કરીને પાછી આવી. રાણી દમયંતીને જણાવ્યું કે એ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા આવી છે. રાણી દમયંતીને પણ એ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેથી તેણે દાસીને દશાફળનો દોરો લેવા મોકલી. વ્રત કરતી સ્ત્રીઓ કહેવા લાગી, હે દાસી, તારી રાણીને વ્રત કરવા દેવાની અમારી ના નથી, પણ આ વ્રત અધૂરું રહે તો મહા અનર્થ થાય છે. દશાફળનો દોરો ન સચવાય તો દશામાં કોપાયમાન થાય છે. તે છતાં જો તારી રાણી ઉપવાસ એકટાણા કરે, વિધિ પૂજન કરે, દાન ધર્મ કરે અને પવિત્ર તનમનથી દશામાનું વ્રત કરે તો અમે દોરો આપીએ. દાસીએ હા પાડી. વ્રત કરતી સ્ત્રીઓએ સૂતરના નવા તારનો દોરો દાસીને આપ્યો અને કહ્યું કે દશમો તાર રાણીના લુગડાનો નાખી ધૂપ દીપથી દોરાનું પૂજન કરી જમણા હાથે બાંધે. દાસી દોરો લઈને પાછી આવી. રાણી દમયંતીએ ધૂપ દીપથી દોરાની પૂજા કરી દોરો બાંધ્યો અને દશામાનું વ્રત કર્યું. રાજા નળ સાંજે ઘેર આવ્યો. રાણીને દોરા વિશે પૂછ્યું તો રાણી દમયંતીએ દશામાં વ્રતની વાત કરી. રાજા નળ ગર્વથી કહેવા લાગ્યો, આપણે તો રાજપાટ વૈભવ ભોગવવાના હોય કે આવા દોરા બંધાય. આમ કહી રાજા નળે દોરો તોડી નાખ્યો અને અગ્નિમાં નાખી દીધો. રાજાએ દોરાને બાળી નાખ્યો, તેથી દશામાં પૂર્ણ શ્લોકી રાજા નળ પર કોપાયમાન થયા. નેષધ દેશની સમૃદ્ધિ સુકાવા માંડી. ખજાનો ખાલી થઈ ગયો. દુષ્કાળ પડ્યો. કલીએ નળનું રાજપાટ જીતી લીધું અને રાજા રાણીને દેશવટો દીધો. નળ દમયંતી દુખી દુખી થઈ ગયા અને ભીખ માંગવાનો વારો આવ્યો. ભીખ માંગતા નળ દમયંતી કનકાવતી નગરીના પાદરે આવ્યા. ત્યાં મોતીસર સરોવરના કાંઠે બેઠા. ભૂખ ખૂબ લાગી હતી, તેથી રાજા નળ માછલા પકડવા સરોવરમાં ઉતર્યા. માછલા પકડીને કાંઠે બેઠેલી દમયંતીના હાથમાં આપતા જાય છે. દમયંતી ડાબા હાથથી માછલા પકડી રાખે છે, કારણ કે જમણા હાથમાં અમરવેલ છે. જો જમણા હાથનો સ્પર્શ થાય તો મૃત સજીવન થઈ જાય. રાજા નળે 5 માછલા પકડી દમયંતીને આપ્યા અને પોતે નગરમાં જવા નીકળ્યો, જેથી રોટલા ખીચડી લાવી શકાય. કનકાવતીના નગરશેઠ જગન કરતા હતા અને ગરીબ ગુરબાને ભોજન કરાવતા હતા. નૈષેધપતિ નળ પણ ત્યાં જઈ આજીજી કરવા લાગ્યો. શેઠને દયા આવી અને મોટું પાત્ર ભરીને રાંધેલા ચોખા આપ્યા. એ પાત્ર લઈને રાજા સરોવર તરફ આવતો હતો ત્યાં સમડીએ ઝાપટ મારી અને પાત્ર લઈને ઉડી ગઈ. રાજાએ હતાશાથી ઊંચે નજર કરી ત્યારે ચોખાનો એક દાણો પડ્યો અને એની મૂછે ચોટી ગયો. ખાલી હાથે રાજા પાછો આવ્યો અને દમયંતી પાસે માછલા માંગ્યા, પણ માછલા ધોતી વખતે દમયંતીના જમણા હાથનો સ્પર્શ થવાથી માછલા સજીવન થઈને પાણીમાં ચાલ્યા ગયા. આ વાત સાંભળી ખૂબ જ ક્ષુધાતુર થયેલો રાજા નળ ક્રોધમાં આવીને દમયંતીને કહેવા લાગ્યો, તું મને મૂકીને એકલી માછલા ખાઈ ગઈ, માટે હવે તું મારી રાણી નહીં, તું સ્વાર્થી છે. રાણી રુદન કરવા લાગી,
એણે રડતા રડતા રાજાને પોતાની નિર્દોષતાની વાત કરી, પણ રાજા માનતો નથી. આ બધું દશામાના કોપના કારણે થઈ રહ્યું છે. એવામાં રાત પડી, બંને ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાજા નળ ઘોર જંગલમાં દમયંતીને એકલી મૂકીને ચાલ્યો ગયો. ઘોર જંગલમાં દવ બળે છે ત્યાં આવ્યો. દવમાં એક સાપ બળી રહ્યો છે. નળે એ સાપને બચાવ્યો. દેવતાએ સાપે રાજાને કંઈક માગવા કહ્યું, ત્યાં તેણે સાપની કાળાશા માંગી લીધી, પોતાનું રૂપ સાપને આપી દીધું. પલકવારમાં રાજા કાળો કદરૂપ થઈ ગયો. રાજા નળ આગળ ચાલ્યો. રસ્તામાં ઋતુપર્ણ રાજાનું રાજ આવ્યું અને રાજા નળ ત્યાં ઘોડાની ચાકરી કરવા રોકાઈ ગયો. તેને અશ્વમંત્રનું જ્ઞાન છે, તેથી એ માંદલા ઘોડાના કાનમાં અશ્વમંત્ર ફૂંકીને તેને પાંખાળા બનાવી શકે છે. આ બાજુ ઘોર જંગલમાં એકલી અટુલી દમયંતીની આંખ ખુલી અને રાજાને ન જોઈ કારમું કલ્પાંત કરવા લાગી. નળ, હે નળ! ની ચીસોથી એણે ચારે દિશા ગજવી મૂકી, પણ નળ પાછો ન આવ્યો. ત્યારે દમયંતી આંસુ સારતી પોતાના પિયર જવા નીકળી. પિયરના પાદરે આવી ત્યારે મહેલની એક દાસી કૂવે પાણી ભરવા આવી હતી. એ દમયંતીને ઓળખી ન શકી. ત્યારે દમયંતી બોલી, મને કોઈ પેટ વરાણે ચાકરીએ રાખશો? દાસીએ મહેલમાં જે ખબર આપ્યા કે એક દમયંતી જેવી સુંદરી ફક્ત પેટ વરાણે ચાકરી માંગે છે. દમયંતીની માં વિચારમાં પડી કે મારી દીકરી દમયંતી તો હેમ હિંડોળે ઝૂલતી હશે, એ અહીં ક્યાંથી હોય? આ તો વખાની મારી કોઈ અબળા હશે, તે છતાં એને ચાકરીએ રાખી. વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી દમયંતી પોતાના જ મા બાપના ઘેર ચાકરીએ રહી. રસોઈ બનાવતી, રાણીમાનું માથું ગૂંથતી, સેવા કરતી, એમ કરતા વર્ષ પૂરું થયું. દિવાસાનો દિવસ આવ્યો. દમયંતીએ દશાફળનો દોરો લઈ દશામાનું વ્રત કર્યું. એક દિવસ રાણી સ્નાન કરવા બેઠી ત્યારે નવલખો હાર દમયંતીના હાથમાં આપી પાણી મંગાવ્યું. દમયંતી હાર ટોડલે ટાંગી પાણી ભરવા ગઈ. જ્યાં પાણીના ટાંકામાં વટલોઈ નાખે છે ત્યાં વટલોઈ અદૃશ્ય થઈ ગઈ. એ ચકિત થઈ. પાછી આવી ત્યાં ટોડલે હાર ન મળે. દમયંતી પર ચોરીનું આળ આવ્યું. રાણીએ ખીજાઈને દમયંતીને ધક્કા મારીને કાઢી મૂકી. દમયંતી પર દુઃખના પહાડ તૂટી પડ્યા. અબળાની જાત ક્યાં જાય? ઘોડારમાં પડીને પોતાની દશા દૂર કરવા દશામાના જાપ કરવા લાગી. જાપ કરતા કરતા ઊંઘ આવી ગઈ. સપનામાં પ્રભુનું દર્શન થયું અને પ્રભુ કહેવા લાગ્યા, દમયંતી, દશામાં તારા પર ખુશ થયા છે, હવે સૌ સારા વાના થશે. દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર. પ્રભુ, મારી પાસે નથી ઘી, નથી કોળિયું, શાના દીવા કરું? પ્રભુ, હું તો ઘોડાની ઘોડારમાં પડી છું, દમયંતી રુદન કરતા બોલી. તું ચિંતા ના કર, ઘોડાની લાદના દીવા કરજે. સોપારીના બદલે ચણા મૂકજે, ઘીના બદલે ખહલો પૂરજે, ને હું બાળક થઈને વાર્તા સાંભળીશ, પ્રભુ બોલ્યા. દમયંતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બધું કર્યું. પ્રભુએ 5 વર્ષના બાળક રૂપે વાર્તા સાંભળી. વાર્તા પૂરી થતાં જ બધું સોનામય બની ગયું. સ્વપ્નમાં જ દશામાએ દર્શન દીધા. એ દિવસે રાજા ભીમક જંગલમાં શિકાર કરવા ગયેલા ત્યારે દશામાએ ડોશીનું રૂપ ધારણ કરીને રાજાને કહ્યું, હે રાજા ભીમક, તારા ઘેર જે નવી દાસી આવી છે એણે વ્રત લીધું છે. એ વ્રતનું મેં ઉજવણું કરાવ્યું છે, તેથી હું એના પર રીઝી છું. માટે એને ઘોડાની ઘોડારમાંથી બોલાવી લેજે. જો એને દુઃખ પડશે તો હું તને પાયમાલ કરીશ. રાજા ભીમકે મહેલે આવી દમયંતીને બોલાવી સ્નાન કરાવડાવી વસ્ત્રાલંકાર આપ્યા. ત્યારબાદ પૂછ્યું કે તું કોણ છે?
ત્યારે દમયંતી બોલી, પિતાજી, હું તમારી પુત્રી દમયંતી છું. દશામાનું અપમાન કરવાના કારણે મારે કષ્ટ વેઠવું પડ્યું. દશામાના કોપને કારણે કોઈ મને ન ઓળખી શક્યા. મેં મારી ઓળખાણ આપી હોત તો પણ તમે માનત નહીં. પણ હવે સારી દશા વળી છે, તેથી હવે મારા કષ્ટનું નિવારણ થશે. દમયંતી પિયરમાં રહેવા લાગી. મનમાં હે નળ ના જાપ જપે છે. રાજા ભીમક વિચારે છે કે દમયંતીના ફરી વિવાહ કરવા જોઈએ, કારણ કે રાજા નળનો ક્યાંય પતો નથી. કદાચ એ મરી પણ ગયો હોય. ફરી વિવાહની વાત સાંભળતા જ દમયંતી બોલી ઉઠી કે મારે એક ભવમાં બે ભવ કરવા નથી. મારે તો નળ જ મારો ભરથાર છે. એમને શોધવા માટે મારો સમયવર રજો. દેશ દેશ કહેણ મોકલાવો. નળ જ્યાં પણ હશે ત્યાંથી પધારશે. નળના જમણા હાથે અગ્નિ ઝરે છે, એટલે એ ગમે તે રૂપમાં હશે તોય હું ઓળખી લઈશ અને એને જ વરમાળા પહેરાવીશ. રાજા ભીમકે દમયંતીનો સમયવર રેચ્યો અને દેશે દેશના રાજાને તેડાવ્યા. ઋતુપર્ણ રાજાને પણ આમંત્રણ મળ્યું. રાજા નળ ત્યાં બાહુકના નામે ચાકરી કરે છે. માંદલા ઘોડાના કાનમાં અશ્વમંત્ર ફૂંકી નળ રાજાએ ઘોડાને પવનવેગી બનાવ્યા અને એ ઋતુપર્ણ સાથે સમયવરમાં આવ્યો. રાજા ભીમકે ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈએ ધુમાડો કરવો નહીં. ઋતુપર્ણ રાજાને ભૂખ લાગી, તેથી તેણે બાહુકને વાત કરી. બાહુકના વેશમાં રાજા નળે જમણા હાથથી અગ્નિ પ્રગટાવ્યો ને ખીચડી રાંધી આપી. ભીમકના સૈનિકોએ આ જોયું અને રાજાને સમાચાર પહોંચાડ્યા. દમયંતીની આ વાત સાંભળી જાણી ગઈ કે બાહુક એ જ નળ રાજા છે. બીજા દિવસે હાથણી શણગારવામાં આવી. દમયંતી 16 શણગાર સજી ઈચ્છાવર શોધવા નીકળી. હાથણીની સૂંઢમાં કનકનો કળશ અપાયો. હાથણીએ એ કળશ રાજા નળ પર ઢોળ્યો. રાજાઓને લાગ્યું કે નક્કી આ હાથણીની કંઈ ભૂલ થાય છે. આવો કાળો કદરૂપો ચાકર દમયંતીના પતિ તરીકે ન શોભે. હાથણીને ફરી કળશ અપાયો. ફરી એ પ્રમાણે જ બન્યું. દમયંતી પ્રણામ કરીને કહેવા લાગી, હે નાથ, હવે સ્વરૂપ બદલો. ત્યારે નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માંગ્યું. પલકવારમાં કાળો કદરૂપો નળ એકદમ તેજસ્વી કાંતિવાળો બની ગયો. રાજા ભીમકે નળને ખૂબ આગ્રહ કરીને રોક્યો, હજારો સોના મહોરો અને હાથી ઘોડાથી નવાજો. નળ દમયંતી નેષધ દેશ તરફ પાછા ફર્યા. રસ્તામાં કનકાવતી નગરી આવી. મોતીસર સરોવરના કાંઠે દળિયો પડ્યો છે, એમાં 5 સોનાના માછલા પડ્યા છે. દમયંતીએ તે લીધા. ત્યાંથી આગળ જતા નગર શેઠે જે પાત્ર આપેલ એ પણ સોનાનું થઈને મળ્યું. દશાફળના દોરાને કારણે નળ દમયંતી ફરી સુખી થઈ ગયા. સર્વ કષ્ટનું નિવારણ થયું. આગળ જતા બેનનું દેશ આવ્યો. એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બેન સામૈયા કરવા આવી. 32 પકવાન જમાડ્યા. રાજા નળ જમતા જમતા એક કોળિયો સોનાની વીટી પર મૂકે છે અને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકે છે. બેને આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે નળે જણાવ્યું કે આ માન મને નથી, ધનને છે. જ્યારે મારા પર દશા પડી હતી ત્યારે તમે મને ખીચડો જમવા આપ્યો હતો. મેં એ જમીનમાં દાટી દીધેલો. આજે મારી દશા વળી છે ત્યારે તમે મને પકવાન જમાડો છો. રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યું તો ખીચડો સોનાનો થઈ ગયો. રાજા રાણી પર માની કૃપા થતાં બંને સુખે રાજ ભોગવવા લાગ્યા. દશાફળના દોરાથી રાણી દમયંતી પર દશામાં રીઝ્યા અને તેના પર કૃપા વરસાવી. એવી કૃપા હે દશામાં સર્વ પર કરજો. દશામાં દશામાં છાપ કરું, રટન કરું દિન રાત, પણ વી પણ ખબર લેજો, ઝાલ જો સદાય હાથ. હો હો જય દશામાં.